ચાલી રહ્યા છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જેટલી પણ વિધાનસભા બેઠકો આવે છે, જેટલો પણ વિધાનસભા મત વિસ્તાર છે, આ તમામ વિસ્તારમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ સાણંદ ખાતે પહેલા રોડ શો યોજાયો. સાણંદમાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. 20 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કલોલ ખાતે રોડ શો પહોંચ્યો હતો. કલોલમાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. અમિત શાહની એક ઝલક જોવા માટે તેમના સમર્થકો ત્યાં ઉપસ્થિત હતા. ત્યાં પણ જય શ્રીરામના નારા લાગ્યા હતા. અબ કી બાર 400 કે પાર, ફરી એકવાર મોદી સરકારના નારા પણ સાંભળવા મળ્યા. હવે અમદાવાદમાં રોડ શો ચાલી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે વેજલપુર ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જંગી જાહેર સભાને અમિત શાહ સંબોધન કરવાના છે. હવે આ રોડ શો અત્યારે નારણપુરા ખાતે છે. રન્ના પાર્કથી પ્રવેશી કૃષ્ણા ડેરી ખાતે નારણપુરામાં આ રોડ શોનું સમાપન થશે અને ત્યારબાદ વેજલપુર તરફ આગળ વધશે અને વેજલપુરમાં આ રોડ શો શરૂ થશે અને તે સભા સ્થળ સુધી પહોંચશે. જાહેર સભા સ્થળ ખાતે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે અમદાવાદનો જે રોડ છે જ્યાં અમિત શાહના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, કેસરી રંગમાં ફેરવાઈ ચૂકેલો આપને જોવા મળશે. કારણ કે તમામ લોકો જે ઉપસ્થિત છે તેમણે કેસરી રંગના સાફા પહેર્યા છે, સાથે જ કેસરી રંગનો ખેસ પણ ધારણ કર્યો છે અને ભાજપનો ઝંડો પણ તેમના હાથમાં છે. આપને જણાવી દઉં કે જ્યારે સાણંદ ખાતે રોડ શો યોજાયો હતો, કલોલ ખાતે રોડ શો યોજાયો હતો, ત્યારે પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સમર્થકો અત્યારે રોડ શોમાં ઉપસ્થિત છે અને તમામ લોકો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જ્યાં એક તરફ ભાજપ દાવો કરી રહી છે કે આ વખતે ભાજપ સરકાર 400થી વધુની સીટ સાથે જીતશે અને કેન્દ્રમાં સરકાર બનાવશે, ત્યારે ગુજરાતમાં પણ 26-26 બેઠક પર જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાછલી બે ટર્મની વાત કરીએ તો પાછલી બે ટર્મમાં 26-26 બેઠક ભાજપે કબજે કરી હતી અને આ વખતે પણ 26-26 બેઠક કબજે કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અત્યારે તેના જ પ્રચારના ભાગરૂપે ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે પ્રચારના ભાગરૂપે અત્યારે રોડ શો ચાલી રહ્યો છે. દ્રશ્યોમાં તમે જુઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. અમિત શાહનો પરિવાર પણ ઉપસ્થિત છે. અમિત શાહના પત્ની, તેમનો પુત્ર પણ અહીં ઉપસ્થિત છે. જ્યારે સાણંદમાં રોડ શો હતો ત્યારે ત્યાં પણ તેમના પુત્ર જય શાહ ત્યાં પહોંચ્યા હતા. અત્યારે દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત છે, સાથે ગૃહ રાજ્યમંત્રી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે. રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે. રથમાં સીઆર પાટીલ, મુખ્યમંત્રી અને અમિત શાહ સવાર છે અને તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. તમામ લોકો જીતો પણ દાવો કરી રહ્યા છે. તમામ લોકો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે. ઝી 24 કલાક આજે સવારથી જ આ તમામે તમામ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યું છે. તમામે તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડી રહ્યું છે અને તમામે તમામ અપડેટ્સ સચોટ, સત્ય અને સૌથી પહેલા મેળવવા માટે એક સચોટ માધ્યમ છે ઝી 24 કલાક. તો અત્યારે આપણી સાથે અર્પણ કાયદાવાલા લાઈવ જોડાઈ ચૂક્યા છે. અર્પણ, જે રીતે ભાજપ દાવો કરી રહ્યું છે કે 400થી વધુ સીટની સાથે જીત મેળવીશું અને પ્રચારના ભાગરૂપે આજે સવારથી જ રોડ શો ચાલી રહ્યો છે. અમદાવાદમાં સાબરમતીથી પ્રવેશ કરીને ઘાટ લોડિયા થઈને અત્યારે નારણપુરા ખાતે રોડ શો પ્રવેશી ચૂક્યો છે. નારણપુરામાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો? વસલ, આપણે જણાવો કે હજી જે રોડ શો છે તે ઘાટ લોડિયા મતવિસ્તારમાં જ છે. અહીંયાથી પસાર થયા બાદ નારણપુરા વિસ્તારમાં પહોંચશે. એટલે હાલ આજે કેકે નગર અને તે બાદ પ્રભાત ચોક તરીકે ઓળખાતો વિસ્તાર છે ત્યાંથી હાલમાં રોડ શો પસાર થઈ રહ્યો છે અને અભૂતપૂર્વ જનમેદની અહીંયા રોડની બંને તરફ ઉમટી પડી છે. એટલે જે પ્રકારેની વ્યવસ્થા ભાજપના સંગઠન દ્વારા અહીંયા આ રોડ શોને લઈને કરવામાં આવી હતી તેનો જન સમર્થન અહીંયા ઠેર ઠેર જોવા મળી રહ્યું છે અને તે દ્રશ્યો જ આપણે જે દ્રશ્યો છે તેના પરથી જ આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે કેટલા મોટા પ્રમાણમાં ભાજપના સમર્થકો જે ટેકેદારો છે તે અહીંયા ઉમટી ચૂક્યા છે. ઠેર ઠેર સ્વાગત માટે સ્ટેજ બનાવવામાં આવ્યા છે. પાઘડી પહેરેલી હોય, સાફા પહેરેલા હોય, ભાજપના ખેસ છે. નાના બાળકોથી લઈ યુવાઓ હોય, મહિલાઓ હોય કે આધેડ હોય, સૌ કોઈ ફક્ત અમિત શાહની એક ઝલક દેખવા માટે તલપાપડ છે અને જે દ્રશ્યો છે તેના પરથી અંદાજ આવે છે કે કેવો માહોલ છે. આપણી સાથે ઘાટલોડિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર છે જીગ્નેશભાઈ પંડ્યા, આપણે તેમની સાથે વાત કરીશું કે કેવો માહોલ છે. જીગ્નેશભાઈ, જે પ્રમાણેનું જન સમર્થન મળી રહ્યું છે, કેટલી મહેનત કરી હતી ત્યારે પરિણામ જોવા મળી રહ્યું છે? માન્ય અમિતભાઈ શાહ સાહેબ, કેન્દ્રના ગૃહ અને સહકારિતા વિભાગ હોવા છતાં, દેશનો કાર્યભાર સંભાળતા હોવા છતાં, હર હંમેશ ગાંધીનગર સંસદીય મતક્ષેત્રની અંદર મહિનામાં ઓછામાં ઓછી એક કે બે વખત મુલાકાત લે છે. જ્યારે કોઈ એવી ઘટના ઘટે છે ત્યારે કાર્યકર્તાને કહેવાનો તો કાર્યકર્તાને, અધિકારીને કહેવાનો તો અધિકારીને, કામનું ફોલોઅપ લે છે અને આ ફોલોઅપનું પરિણામ સ્વરૂપે ગાંધીનગર સંસદીય મતક્ષેત્ર
એક વિકાસની હરોળની અંદર અગ્રેસર રહ્યું છે. આ અગ્રેસર 5 વર્ષમાં રહ્યું હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ કામ માટે જ્યારે જ્યારે ગયો છે, મતદારનો સંપર્ક કર્યો છે, મતદારને આંગણે જઈને વિનંતી કરી છે કે આવતીકાલે માન્ય અમિતભાઈનો રોડ શો છે અને આ રોડ શોની અંદર આપ પધારો, જન આશીર્વાદ આપવો. માન્ય અમિતભાઈનું સંસદીય મતક્ષેત્રનું કામ છે, નરેન્દ્રભાઈનું કામ અને નામ આની સાથે જોડાયેલું છે. બિલકુલ, તો જે પ્રમાણે ભૂતપૂર્વ કોર્પોરેટરે વાત કરી, પાછળની તરફના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો, રથ જે છે તે રોકાયો છે. અમિત શાહ છે, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, સૌ કોઈ જે છે તે અહીંયા ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલી રહ્યા છે અને સૌ કોઈ તરફથી તેમને પણ એટલો જ સાથ સહકાર હાલમાં ઉત્સાહ રૂપે આપવામાં આવી રહ્યો છે. એટલે કે નગર રોડ સમાપ્ત થઈ ચૂક્યો છે અને રોડ શો જે છે તે હવે પ્રભાત ચોક ખાતે પહોંચી ચૂક્યો છે, જે બાદ અહીંયાથી આગળ તરફ જે રન્ના પાર્ક વિસ્તાર છે તે તરફ આગળ વધશે. એટલે ધીમે ધીમે આપ જોઈ શકો છો કે જે વાહન વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ આગળ વધી રહી છે અને સાથે જે રથમાં અમિત શાહ સવાર છે તે સતત અહીંયા ઉપસ્થિત થયેલી જનમેદની ઉપર પુષ્પ વર્ષા છે તે કરી રહ્યા છે. એટલે અમિત શાહ, મુખ્યમંત્રી અને સી આર